હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 81,225 પર 157 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,854 પર 100 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 52,094 પર 920 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,927 પર 270 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,440 પર 170 પોઈન્ટના ઘટાડા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી બેંક ક્લોઝ થયું છે 52,094 પર 1.80 ટકાના વધારા સાથે. અને ટોપ લૂઝરમાં નિફ્ટી ઓટો ક્લોઝ થયું છે 25,147 પર 4.88 ટકાના ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેલી ચાર્ટ પર 41ના લેવલ પર ટ્રેડ કરી રહી છે અને ડેલી ચાર્ટ પર આરએસઆઈ પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળે છે, તો આવનારા વીકમાં થોડુંક પુલબેક જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 24,854 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 25,200ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 25,350 અને 25,700ના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,500ના નીચે ક્લોઝ આપે છે તો 24,300 અને 24,200 સુધીનો લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 1.71% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.44% ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 24 ઓક્ટોબર 2024ની છે. તેમાં હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 2,28,774 લોટની સાથે થયું છે અને હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 1,69,481 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,400ની સ્ટ્રાઇક પર 54,583 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 70,384 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,500 અને 24,200ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 25,200 અને 25,500ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં અપટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 51ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 52,200 અને 52,700નું લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 51,300નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 50,900 અને 50,200ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 13.50% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.80% વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 23 ઓક્ટોબર 2024ની છે. એમાં હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,000 સ્ટ્રાઇક પર 136,012 લોટની સાથે થયું છે અને હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 51,100 સ્ટ્રાઇક પર 176,691 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 54,000ની સ્ટ્રાઇક પર 39,434 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 51,500ની સ્ટ્રાઇક પર 125,172 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 51,000 અને 50,200ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 52,300 અને 52,900ના લેવલે રહેશે. થેન્ક યુ.